અરે આવા હસમુખ કેમ છે રામજી? મજામાં. ઘણા દિવસે દેખાયો રામજી. તારા જેવા નસીબ ક્યાં છે? તને દિવસ રાત માતાજીની ભક્તિ કરવાનો લાભ મળે છે. લો પાણી લો. હા ભાઈ, વાત તો તારી સાચી છે, પણ નોકરી ધંધો ઘરમાં બધું બરાબર છે ને? બધું જ બરાબર છે. હા શેઠ, પહોંચ્યો, હમણાં જ પહોંચ્યો શેઠ. રામજી, મારા શેઠનો ફોન આવે છે, મારે તાત્કાલિક જવું પડશે. ચાલ મળીએ. હા હા ચાલો. અરે હસમુખ, ગાડી ઊભી રાખ. આ જગ્યા મારા નવા પ્લાન્ટ માટે એકદમ કરેક્ટ છે. હસમુખ, આ જગ્યા કોની છે તપાસ કરાવો. અરે શેઠ, આ જગ્યા મારા મિત્ર રામજીની છે. આ જગ્યા મારે જોઈએ છે, જેમ બને એમ જલ્દી સોદો કરાવો. અરે રામજી, હા સવારે હું ઉતાવળમાં હતો એટલે સરખી વાત ના થઈ. અરે કઈ વાંધો નહીં ભાઈ, શું હતું બોલ. મારા શેઠને તારી જમીન જોઈએ છે અને એના હું જોઈએ એટલા રૂપિયા અપાવીશ તને. ના ભાઈ, એ ક્યારે શક્ય નહીં બને. આ જમીન મારી માતાની છે, પછી મારી દીકરીની. એના લગ્ન જેની જોડે થશે મારે બધું એને આપી દેવાનું છે. ભલે ભાઈ ભલે, જેવી તારી મરજી. જય માતાજી. હસમુખ. હાજી. પેલી જમીનનું શું કર્યું? હા શેઠ, મેં રામજીને વાત કરી હતી જમીન વેચવાની, તો એ ના પાડે છે. હસમુખ, કોઈ પણ સંજોગે એ જમીન મારે જોઈએ. હાય મોમ. અપ. હાય ડેડ. બાય. અપ. ચલો હું જઉં, મારે એક કામ છે, મળું ઇવનિંગમાં. અને સાંજે ડિનર જોડે નાસ્તો કરીને તો જા. શેઠ એક વાત કહું. બોલ. પિયુષના લગ્ન રામજીની દીકરી સાથે કરાવીએ તો રામજીની બધી જમીન આપણા નામે થઈ જાય. તું શું બોલે છે, તને ભાન છે એનું? પગના જૂતા પગમાં જ શોભે, સમજ્યો? શેઠ તમે સમજ્યા નહીં, લગ્નની લાલચ આપીને જમીન આપણે પચાવી પાડવાની છે. સમજ્યા? આ વાત મુદ્દા નહીં કરી હો. રામજી, મિત્તળ માટે સારા સમાચાર લાવ્યો છું. મારા શેઠના દીકરા માટે સુશીલ અને સંસ્કારી વહુ જોઈએ, એટલે મેં તક જોઈને આપણી મિત્તળની વાત શેઠને કરી છે. શું વાત કરે છે? તો મારી દીકરીના નસીબ ખુલી ગયા હે. પણ અરે પણ શું ભાઈ, આટલા મોટા શેઠને કરિયાવરમાં કંઈક તો આપવું જ પડશે ને. અરે એમાં મૂંઝાય છે શું કામ ગાંડા, આ બધું મારી દીકરીનું ને પછી શેઠનું જ છે ને. તો આ વાત પાકી? હા પાકી, પણ તું આજે જ વાત કરજે હો શેઠને. બેટા પગે લાગ. રામજીભાઈ, હા આજ અઠવાડિયામાં આપણે લગ્નની તારીખ અને મુહૂર્ત નક્કી કરીએ છીએ. ભલે ભલે. બેટા
આવો સાહેબ. રામજી, તારે આ જગ્યા ખાલી કરવી પડશે. પણ કેમ સાહેબ? કેમ કે તે આ શેઠ પાસેથી તમારી દીકરીના લગ્ન કરવા માટે પૈસા ઉછીના લીધા છે. તમારે કંઈ ભૂલ થતી એવું લાગે છે સાહેબ. મારી દીકરીના લગ્ન શેઠના દીકરા જોડે નક્કી કરેલ છે. શું વાત કરે છે? તું ક્યાં અને હું ક્યાં? અરે શેઠ, માતાજીની સાક્ષીએ કંઈક સાચી વાત કરો. રામજી, તું મને માતાજીની બીક ના બતાવીશ. અરે પૂછો મારા મિત્રને, હું કઈ જાણતો નથી. બહુ થયું રામજી, આ જગ્યા ખાલી કર, નહીતર હાલત જેલ ભેગો કરી દઈશ. માં, તું બેઠી હોય ને મારી જોડે આવો અન્યાય, આજથી જ્યાં સુધી તું મારો ન્યાય નહીં કરે ને ત્યાં સુધી હું પગમાં ચપ્પલ નહીં પહેરું ને મારા ભાણામાં ધૂળ નાખીને ખાઈશ. ચાલ દીકરી. પડશે શેર ની હોમે હવા શેર માતા લે છે જે દાડે મારી માતા વળગશે ધણ ધર્યો તારા ઘેર વાકો વેટાશે અલ્યા એક દાડો તારું રોયું નઈ નેઠે દુખ વાળું દેરું ગોત્યું નઈ સાડે એક દાડો બોલીને જો તું
છે જીને ભમરિયા ફાલા ચોડ્યા બેરા બેસી ને બેરા બેસી ને બેરી હોય વખ બેર્યો કેદાળ મારી માતાના ઘણા જણા મરતા કાઠારી આવજે રોમ પ્રભુ મારા તે રામજી સાથે ખોટું કર્યું છે આમાં એનું બધું લીધેલું પાછું આપી એની માતાજીની માફી માંગી લે એ હાથ ના કરેલા હૈયે રે વાગશે મારી માતાથી તને કોઈ ના છોડાવશે હે જગત મો ફરી થાકી તું જાશે કોઈ મારી માતાની રીહ ના ઉતરશે તને ખબર પડશે માતા મારી કોણ છે દેખલો વાગશે દુનિયા જોણશે તને ખબર પડશે માતા મારી કોણ છે હે વિશ્વાસ ઘાત તને ભારે પડશે વિશ્વાસ ઘાત તને ભારે પડશે હે ગરીબ ના તને હરાપ લાગશે ગરીબ ના તને હરાપ લાગશે ઓ પાપી તન હાય લાગશે હે પાપી તન હાય લાગશે કરત હાથ કઈ દીખા